नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 11 फिजिक्स में प्रकरण नंबर 8 जी चाली रही छे एमा पॉइंट नंबर 8.9 नी चर्चा करवाना छे। पॉइंट नंबर 8.9 छे पृथ्वीना उपग्रहो। तो उपग्रहो केने कहेवाय? तो कि पृथ्वी जे छे एनी आसपास परिभ्रमण करता जे पदार्थो जे छे एने आपणे उपग्रह कहीए छीए। एमां पृथ्वीनी आसपास जे पदार्थो परिभ्रमण करे छे एमां चंद्र ए एक कुदरती उपग्रह छे। पृथ्वी ने एक ज कुदरती उपग्रह छे। ए कुदरती उपग्रह एटले शुं? चंद्र। ए चंद्र ए पृथ्वीनो केवो छे? कुदरती उपग्रह छे। एकमात्र उपग्रह कुदरती छे। बाकीना जे उपग्रह जे छे ए आपणे वैज्ञानिकोए मूकेला छे जे टेक्नोलॉजीना विकासने लीधे आपणे दूरसंचार एटले के कॉम्युनिकेशन माटे जियोफिजिक्स, तमने खबर छे जीपीएस, ग्लोबल पोजिशनिंग सिस्टम, आ बधुं जे छे ए जे कृत्रिम उपग्रह जे छे एना ઉપર આધાર રાખે છે। હવામાન શાસ્ત્ર, હવામાનની આગાહી જે કરવામાં આવતી હોય છે એ પણ કૃત્રિમ ઉપગ્રહના આધારે જ કરવામાં આવતી હોય છે। તો એ કૃત્રિમ ઉપગ્રહ જે છે એ ઘણા બધા છે, બરાબર। કુદરતી જે છે એ એક જ છે। એ કુદરતી ઉપગ્રહ એટલે ચંદ્ર, એ ચંદ્ર એક જ છે અને એનો આવર્તકાળ 27.3 દિવસનો છે। હા, ચંદ્રનો પૃથ્વીની આસપાસ પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસનો છે અને ચંદ્રનો પોતાની અક્ષને અનુલક્ષીને જે ભ્રમણનો આવર્તકાળ છે એ પણ આની નજીક જ છે, 27.3 દિવસનો છે, બરાબર। અને ચંદ્ર એ પૃથ્વીની આસપાસ લગભગ વર્તુળાકાર કક્ષામાં જ ભ્રમણ કરે છે। તો આ ઉપગ્રહ જે છે એ ઉપગ્રહની કક્ષીય ઝડપનું સૂત્ર આપણે મેળવશું અને સાથે સાથે આવર્તકાળનું સૂત્ર પણ મેળવશું। એ આવર્તકાળ શું? આ ઉપગ્રહનો આવર્તકાળ પણ કેપ્લરના આવર્તકાળના નિયમ સાથે સંબંધ ધરાવે છે, એની પણ આપણે સાબિતી મેળવશું। પ્રશ્ન તમને એ રીતે પણ પૂછવામાં આવે, પૃથ્વીના ઉપગ્રહના આવર્તકાળનું સૂત્ર મેળવો એ રીતે પણ પૂછવામાં આવે, અથવા પૃથ્વીના ઉપગ્રહ જે છે એના માટે વેગનું સૂત્ર, કક્ષીય વેગનું સૂત્ર મેળવો એ રીતે પણ પૂછવામાં આવે। તો સિમ્પલ છે, ધારો કે એમ દળનો એક ઉપગ્રહ છે। એ એમ દળનો એક ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે, પણ સપાટીથી એચ ઊંચાઈ હોય તો આરઈ પ્લસ એચ થશે, આરઈ પ્લસ એચ અંતરે વી ઝડપથી વર્તુળાકાર ગતિ કરે છે। તો વર્તુળાકાર ગતિ કરે છે તો વર્તુળાકાર ગતિ માટે જવાબદાર બળ એટલે કયું બળ? તો કે કેન્દ્રગામી બળ। એ કેન્દ્રગામી બળ કેટલું હોય? ગુરુત્વાકર્ષણ બળ જેટલું। તો કેન્દ્રગામી બળનું સૂત્ર એમવી સ્ક્વેર અપોન આર છે। તો એમવી સ્ક્વેર, વી શું છે? ઝડપ કોની? કૃત્રિમ ઉપગ્રહની। એમ કોનું દળ? તો કે ઉપગ્રહનું, કૃત્રિમ ઉપગ્રહ જે છે એનું દળ, ઉપગ્રહનું દળ એમ વી સ્ક્વેર છેદમાં આરઈ પ્લસ એચ આરની જગ્યાએ, બરાબર। ગુરુત્વાકર્ષણ બળ તો કે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એટલે પૃથ્વીનું દળ, એમ એમ ટુ એટલે ઉપગ્રહનું દળ એમ, અને છેદમાં આર સ્ક્વેર એટલે આરઈ પ્લસ એચ નો સ્ક્વેર। બે બાજુથી આરઈ પ્લસ એચ, આરઈ પ્લસ એચ એક જાય, પણ અહીંયા સ્ક્વેર છે એટલે એક આરઈ પ્લસ એચ વધે છે, એક જાય છે। અહીંયા એમ એમ કેન્સલ થઈ જાય તો વી સ્ક્વેર બરાબર વધે છે જી એમ ઈ છેદમાં આરઈ પ્લસ એચ। તો અહીંયા વર્ગમૂળ કરીએ તો આ બાજુ વર્ગમૂળ વી બરાબર રૂટ ઓફ જી એમ ઈ છેદમાં આરઈ પ્લસ એચ। આ જે ઝડપનું સૂત્ર મળે છે એ ઉપગ્રહની ઝડપનું સૂત્ર મળ્યું, કક્ષીય ઝડપનું સૂત્ર કહેવાય છે। તમે જોઈ શકો છો અહીંયા નિષ્ક્રમણ ઝડપ માટે રૂટ ટુ જીએમઈ છેદમાં આર આવતું હતું, અહીંયા ટુ આવતા હતા અને અહીંયા જીએમઈ છેદમાં આર આવે છે, કેમ કે આનો એમસીક્યુ ઘણી વખત પૂછતા હોય છે, નિષ્ક્રમણ ઝડપ અને ઉપગ્રહની કક્ષીય ઝડપના ગુણોત્તર પૂછે અથવા કક્ષીય ઝડપ અને નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો હોય, તો એ તમને રૂટ ટુનો તફાવત બંને વચ્ચે છે એ ખાસ યાદ રાખવાનું છે। હવે વાત કરીએ ઝડપ એટલે અંતરના છેદમાં સમય, તો અંતર એટલે પરિઘ। એક ઉપગ્રહ ભ્રમણ કરે તો પરિઘ જેટલું અંતર કાપે, પરિઘ એટલે 2πr, આરની જગ્યાએ શું લીધા? સ્મોલ આરની જગ્યાએ આરઈ પ્લસ એચ, તો 2πr પ્લસ એચ પરિઘ। એક પરિઘ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ। તો છેદમાં ટી, 2πr પ્લસ એચ છેદમાં ટી, બરાબર। હવે બરાબર રૂટ છે જ જીએમઈ છેદમાં આરઈ પ્લસ એચ, તો છે બંને બાજુ શું કરતા? વર્ગ, બંને બાજુ વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4, પાઈ સ્ક્વેર, આરઈ પ્લસ એચ નો સ્ક્વેર ટી સ્ક્વેર, અને આ બાજુ વર્ગમૂળ નીકળી જશે, કેમ કે વર્ગ કર્યો એટલે જીએમઈ છેદમાં આરઈ પ્લસ એચ,
રેડી હવે ટી સ્ક્વેરને કરતા કરવા છે આવર્તકાળનો આપણે સંબંધ જોઈ છે તો ટી સ્ક્વેરને કરતા કરીએ તો આરઈ પ્લસ એચ નો આની સાથે ગુણાકાર થાય આરઈ પ્લસ એચ નો ઘન 4 પાઈ સ્ક્વેર અને જીએમ અહીં આવતા રહ્યા અને ટી સ્ક્વેરને શું કર્યા કરતા કર્યા તો સૂત્ર બને છે 4 પાઈ સ્ક્વેર છેદમાં જીએમ આરઈ પ્લસ એચ નો ઘન અહીંયા તમે જોઈ શકો છો એચ બદલાતું મૂલ્ય છે આ બધું અચળ છે હવે ઊંચાઈ જેમ વધે એમ આવર્તકાળ પણ શું થવાનો છે વધવાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો ઊંચાઈ વધશે એમ ઝડપ છે ઘટશે ઝડપ ઘટશે તો આવર્તકાળ શું થશે વધશે એચ વધશે તો ઝડપ જે છે કક્ષીય ઝડપ છે એ ઘટશે તો દૂરનો ઉપગ્રહ જે છે એની ઝડપ ઓછી હોય નજીકનો ઉપગ્રહ હોય એની ઝડપ કેવી વધારે તો દૂરનો ઉપગ્રહ જે છે એનો આવર્તકાળ કેવો હશે વધુ હશે અને નજીકનો ઉપગ્રહ હશે એનો આવર્તકાળ ઓછો હશે દૂર અંતર વધે તો આવર્તકાળ વધે અંતર ઓછું તો આવર્તકાળ ઓછું બરાબર એ જ ઉપર આધાર રાખે છે આ અચળ છે તો આવર્તકાળનો વર્ગ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે કોની ત્રિજ્યા ઉપગ્રહની ભ્રમણની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે જે કેપ્લરના આવર્તકાળનો નિયમ છે આવર્તકાળનો વર્ગ અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય એવો આવર્તકાળનો નિયમ છે બરાબર સૂર્યની ફરતે જે ગ્રહો ભ્રમણ કરે છે એના માટે જે આવર્તકાળનો નિયમ છે એ ઉપગ્રહના આવર્તકાળ માટે પણ લાગુ પડે છે બરાબર તો અહીંયા પૃથ્વીની નજીકનો એકદમ ઉપગ્રહ હોય એટલે કે એચ મોર લેસ દેન આરઈ હોય તો આપણે એચને અવગણીએ એચની જગ્યાએ ઝીરો મૂકીએ તો આ સૂત્ર જે છે એ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર છેદમાં જીએમ આરઈનો ઘન થઈ જાય આરઈનો ઘન થઈ જાય હવે એ સૂત્રનો વર્ગમૂળ કરીએ તો ટીનું ટી અહીંયા 4 નું વર્ગમૂળ 2 પાઈ સ્ક્વેર નું વર્ગમૂળ પાઈ અને શું વધશે આરઈ જે છે એનો સ્ક્વેર અને જીએમ એવું વધશે તો જીએમઈ આરઈ સ્ક્વેરને શું કહેવાય રૂટ જી અને એક આરઈ વધતા તા આરઈ ઘનમાંથી આરઈ સ્ક્વેર અને આરઈ વધશે એક આરઈ વધે છે એટલે કે 2 પાઈ રૂટ ઓફ આરઈ અપોન જી એટલે આના ઉપરથી ને આ બને આના ઉપરથી બને જો આ એચ 0 તો રૂટ જીએમઈ છેદ મારી આ કક્ષીય ઝડપનું સૂત્ર નજીકના ઉપગ્રહ માટે ડાયરેક્ટ તમે આ વાપરી શકશો બરાબર તો આરઈ વડે ગુણાકાર કરું આરઈ વડે ભાગાકાર કરું તો જીએમઈ છેદમાં આરઈ સ્ક્વેર થશે એને સ્મોલ જી કે શું ગુરુત્વ પ્રયોગનું સૂત્ર અને ગુણાકારમાં આરઈ કર્યા તો આરઈ વડે ગુણાકાર કર્યો આરઈ વડે ભાગાકાર કર્યો એટલે જી આરઈ બને આ વીને શું કહેવાય 2 પાઈ આરઈ છેદમાં ટી ટીને કરતા કર્યા 2 પાઈ રૂટ આરઈ અપોન જી એટલે આના ઉપરથી પણ આ સૂત્ર તમે બનાવી શકો 2 પાઈ પૃથ્વીની ત્રિજ્યા જે છે 6400 કિલોમીટર છે 6400 કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર થાય અને છેદમાં ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.8 આનું સાદરૂપ આપતા આપણે આવર્તકાળ મળે છે 85 મિનિટ ઘણો ઓછો તો નજીકનો ઉપગ્રહ જે છે એ 85 મિનિટમાં આખું પરિભ્રમણ કરી નાખે છે એટલે એનો આવર્તકાળ જે છે એ ઘણો ઓછો છે બરાબર તો દૂરનો ઉપગ્રહ હોય તો એનો આવર્તકાળ જે છે એ વધારે હશે તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ટોપિક લઈને આવશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો